નમસ્તે. મેડમ, મારું નામ પ્રેમ છે. હું સોફ્ટવેર એન્જિનિયર છું. હું ઇલેક્શનનું કેમ્પેનિંગ બહુ સરસ રીતે કરું છું મેડમ. સારું સર, પણ તમે અહીંયા કેમ આવ્યા છો? તમારે મારું શું કામ છે? મેડમ, લાગે છે તમે સરખી રીતે સાંભળ્યું નથી. તમારું નામ ગીતા છે ને? તમે આ વખતે બાય ઇલેક્શનમાં ઇન્ડિપેન્ડન્ટલી ઉભા રહ્યા છો ને? હા, એટલે જ મેડમ હું તમારી પાસે આવ્યો છું. હું ઇલેક્શન કેમ્પેનિંગ વિશે બહુ જ સરસ રીતે સ્ટડી કરી ચૂક્યો છું. લોકો આ ઇલેક્શન કેમ્પેનિંગને બહુ સરળ સમજે છે, પણ ઇલેક્શન જેવી માઇન્ડ ગેમ, લડાઈ, ખેંચતાણ, ઝઘડો બીજા કોઈ ફિલ્ડમાં જોવા નથી મળતો. પણ આ બધું તમે મને કેમ કહો છો? કેમ કે હવે તમારું દરેક પગલું બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તમે તમારી જાતને પ્રમોટ નહીં કરો તો તમને કોઈ વોટ પણ નહીં આપે અને તમને કોઈ ઓળખશે પણ નહીં. આ વખતે જે ઉમેદવારો છે એમાં તમે એક જ નવા છો. જો તમે જીતશો તો જનતાને કદાચ ફાયદો થશે એવી આશા સાથે હું અહીં આવ્યો છું. જો તમે હા પાડશો તો તમારા માટે કેમ્પેનિંગ કરીશ. મને માફ કરી દો, તમે મારા માટે કેમ્પેનિંગ કરશો એ જાણીને મને આનંદ થયો, પણ તમે જે કામ કરશો એનો ખર્ચ પણ તમારે જ ઉપાડવો પડશે. હું માત્ર તમને જમાડી શકીશ. અને હા, હું આ ઇલેક્શનમાં પૈસા વિના ઉભી રહી છું. મારી સાથે રહેશો તો તમને કોઈ ફાયદો નહીં થાય. જો મારે પૈસા માટે કામ કરવું હોત તો તમારી પાસે આવ્યો જ ન હોત મેડમ. હું એક સિદ્ધાંતવાદી વ્યક્તિ છું મેડમ. આઈ એમ ઓલસો સિટીઝન ઓફ ઇન્ડિયા. ભારતના નાગરિક હોવાને નાતે આ દેશ પ્રત્યે મારી પણ ફરજ છે મેડમ. પૈસાના અભિમાનમાં રહેનારા ઘણા લોકો મેં જોયા છે. એક એક્ઝામ્પલ આપવા માંગુ છું. સૂર્યપ્રકાશજી ગરીબ લોકો માટે ભગવાન સમાન હતા, પણ એનું નામ લઈને ઇલેક્શનમાં ઊભી રહેવાવાળી એમની પત્ની ભાનુમતી જેવી પાપી સ્ત્રીને પણ મેં જોઈ છે. આ ભાનુમતી જેવી અભિમાની સ્ત્રી આ ઇલેક્શનમાં હારી જવી જોઈએ. મેડમ, જો એ પાપી સ્ત્રી સામે તમે જીતી જશો તો અમારા જેવા ગરીબ વધારે શક્તિશાળી થઈ જશે. તમારે જેવી વ્યક્તિએ જીતવું જોઈએ મેડમ. મહેરબાની કરીને માની જાઓ મેડમ. નમસ્તે મેડમ. નમસ્તે ચાણક્યજી. તમે યાદ કર્યો તો શું વાત છે? બેસો. મને એ બોલાવ્યો છે એટલે મારી પાસેથી કોઈ ઇન્ફોર્મેશન જોઈતી હશે એવું હું માની લઉં છું, હેને? કઈ નહીં ચાણક્યજી, આ ઇલેક્શન બાબતે બહારનો માહોલ કેવો છે એ વિશે પૂછવું હતું. તમે કેમ ટેન્શન લઈ રહ્યા છો મેડમ? લોકો એવી વાત કરી રહ્યા છે કે આ ઇલેક્શનમાં તમે જીતશો. 200% જીત તમારી જ થવાની છે. પણ આંકડા શું કહે છે? કયા કયા એરિયામાં વોટનું વિભાજન કેવી રીતે મળશે અને અમને કેટલા વોટ મળશે એ બોલો. મેડમ, આપણા વિસ્તારમાં કુલ 3,50,000 વોટર્સ છે. અત્યારે 3,50,000 વોટ છે એવું કહો તમે, પણ એ બધા વોટ કઈ રીતે વહેંચાશે? તમે બહુ સરસ સવાલ કર્યો છે. આ ઇલેક્શનમાં વોટની ગણતરી બહુ જ ટફ છે, એને સમજવી બહુ જ મુશ્કેલ છે. આપણા વિસ્તારમાં દરેક પ્રકારના લોકો રહે છે. અપર ક્લાસ, મિડલ ક્લાસ લોકો અને લોઅર મિડલ ક્લાસના લોકો પણ બધા જ પ્રકારના લોકો રહે છે. અપર ક્લાસના જે લોકો છે ને એ માત્ર 11% જ છે. એ લોકો કોઈ વાત સિરિયસલી લેતા જ નથી. એમાંથી થોડા ઘણા જ લોકો વોટિંગ કરવા માટે જાય છે. બાકીના જે લોકો છે એ ઇલેક્શનની રજાને દિવસે વીકેન્ડ મળ્યો હોય એ મોજ મસ્તી કરવામાં પડ્યા હોય છે. આવા લોકો પર ભરોસો કરશો તો પ્રોબ્લેમ થશે. અને બીજું એ કે સૌથી વધારે વોટિંગ મિડલ ક્લાસના લોકો કરે છે. એટલા માટે કેમ કે એમના બેંકના ખાતામાં આવનારી સરકારી મદદ બંધ ન થઈ જાય એ ડરને કારણે લોકો આપણને વોટ આપે છે. સમજ્યા? બાકી રહ્યા લોઅર મિડલ ક્લાસના લોકો. આપણા વિસ્તારમાં આ લોકોની વસ્તી 53% છે. આ લોકો જ આજ લોકો નક્કી કરશે કોણ જીતશે. આ લોકો છે ને ગમે તેને હરાવી શકે છે અને ગમે તેને જીતાવી શકે છે. પણ તમારા માટે આ લોકોને પોતાની તરફ ખેંચવા એ બહુ સરળ છે મેડમ. એ લોકોના વોટ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મેડમ. એ લોકોને એટ્રેક્ટ કરવા માટે આપણે જે કંઈ કરી શકીએ કરવું જોઈએ. એ લોકોને આકર્ષવા માટે પૈસા, અનાજ, સાડી, કુકર જેવી વસ્તુ આપવી પડે છે. મમ્મા, મમ્મા, શું થયું? મમ્મા અહીં જો. મમ્મા આ તરફ જો. મમ્મા આંખો ખોલ, અહીં જો. મમ્મા
શું થયું મમ્મા? કઈ નહીં બેટા, કઈ નહીં. એ તો રાત્રે મેં બહુ જ વિચિત્ર સપનું જોયું. શાંત થઈ જા મમ્મા, તારે પાણી પીવું છે? છે, કઈ પાણી પણ નથી. હલો સાવિત્રી, જલ્દી મમ્મા માટે રૂમમાં પાણી લઈ આવો. હજુ થોડું પાણી પી લે મમ્મા. મમ્મા શું થયું? મમ્મા તું આટલી ગભરાયેલી કેમ છે? વિજય બેટા, મને ખજાનો મળ્યો હતો બેટા. મમ્મા આ તું શું કહે છે? ખજાનો? મને ખજાનો મળ્યો હતો વિજય, હું સાચું કહી રહી છું બેટા. અમે એ સંતાડી રાખ્યો હતો આપણી સાઈટ પાસે. સાઈટ પાસે? સપનાની વાત પર કેવી રીતે વિશ્વાસ કરાય? મારી વાત પર વિશ્વાસ કર બેટા, હું સાચું કહી રહી છું. હા, વિશ્વાસ ન હોય તો મારી સાથે ચાલ, હું તને દેખાડું છું. મમ્મા આ વાત પપ્પાને ખબર હતી? ના, એમને ખબર નહોતી. એ તો મને અને એક બીજી સ્ત્રીને જ ખબર હતી, પણ હું એને ઓળખી શકી નહીં. ઠીક છે, એ જગ્યા ક્યાં છે? અમદાવાદ એરપોર્ટ રોડ પાસે આપણી સાઈટ છે ને ત્યાં. અમદાવાદ એરપોર્ટ રોડ પર? મતલબ મારા કેમ્પસ પાસે જ? મમ્મા આ બધું તને કેવી રીતે ખબર? મને ખબર છે બેટા. વિજય, તને તારી મમ્મી પર વિશ્વાસ નથી? મમ્મા વિશ્વાસની વાત નથી. ઠીક છે મમ્મા, ચાલ. આજકાલ તો બધા સોશિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ થઈ ગયા છે મેડમ. એક માણસના ઓછામાં ઓછા 10-10 એકાઉન્ટ હોય છે. તમે બધાને એક એક મેસેજ કરશો તો એના ફ્રેન્ડ્સને એના ફ્રેન્ડ્સને મોકલશે. એમ કરતા કરતા લાખો લોકો સુધી પહોંચી જશે મેડમ. જો તમે આવી રીતે તમારું પ્રમોશન નહીં કરો તો લોકો સુધી પહોંચવું બહુ જ મુશ્કેલ છે મેડમ. એટલે તમે મને તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટની ડિટેલ્સ આપી દો મેડમ. સોરી સર, હું સોશિયલ મીડિયા નથી વાપરતી. કોઈ વાંધો નહીં મેડમ, મને તમારું નામ અને ડિટેલ્સ આપી દો. બધા સોશિયલ મીડિયા પર હું તમારી આઈડી ક્રિએટ કરી આપીશ. ઠીક છે સર. મારું નામ ગીતા વૈષ્ણવ છે. હાય ગીતા. હાય, આવો બધા. આમનું નામ પ્રેમ છે, સોશિયલ મીડિયા પર માર્કેટિંગ કરે છે. હું આ ઇલેક્શનમાં ઇન્ડિપેન્ડન્ટલી ઊભી રહી છું એટલે એ મારા માટે ઇલેક્શન કેમ્પેનિંગ કરવા આવ્યા છે. એક્ચ્યુઅલી આ બહુ સારો આઈડિયા છે. આપણે ઘરે ઘરે ફરીશું તો કેટલા લોકો સુધી પહોંચી શકીશું, પણ સોશિયલ મીડિયાના માધ્યમથી લાખો લોકો સુધી પહોંચી શકીશું. બ્રો, રિયલી ઇટ્સ અ સુપર આઈડિયા બ્રો. વેલકમ ટુ ધ ગીતા ટીમ. થેન્ક યુ, થેન્ક યુ. ગીતા, આ અમારા તરફથી નાની ગિફ્ટ લે. આ બધું શું છે યાર? હું પહેલેથી જ કહી દઉં છું ગીતા, તું આ પૈસા માટે ના નહીં પાડે. અમે બધાએ તને ઇલેક્શનમાં કામ લાગશે એવું વિચારીને ભેગા કર્યા છે, તો લે. લે. ના સુકન્યા, તમારી ફ્રેન્ડશિપનો હું આ રીતે મિસયુઝ કરું એ મને જરાય પસંદ નથી. ગીતા, આમાં મિસયુઝ કરવાની વાત જ ક્યાં આવી? ઇટ્સ જસ્ટ અ ટીમ વર્ક. તું જીતી જઈશ તો તું જ એટલી ખુશ થઈશ, એટલા અમે પણ થઈશું. અચ્છા ગીતા, વિજય નથી આવ્યો? અમને તો લાગ્યું અમારા પહેલા અહીંયા આવી ગયો હશે. પણ એક મિનિટ. બોલ વિજય. હેલો ગીતા, હું ત્યાં આવવાનો જ હતો પણ એક અર્જન્ટ કામ આવી ગયું છે એટલે અમે સાઈટ પર જઈએ છીએ. કઈ સાઈટ પર વિજય? અરે આપણા કોલેજ કેમ્પસ પાસે સાઈટ છે ને ત્યાં જઈએ છીએ. વિજય, પણ અચાનક ત્યાં કેમ જઈ રહ્યો છે? સુધા ગૌરી મમ્માએ કાલે રાત્રે એક વિચિત્ર સપનું જોયું છે. એને સપનામાં એક જગ્યા દેખાઈ હતી, ત્યાં કંઈક છે, એ જ જોવા માટે મને લઈ જઈ રહી છે.